આગામી સમયમાં તુર્કીમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે દેશના નાગરિકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા છે, જેથી સત્તા પર આસીન રાષ્ટ્રપતિ અર્દોગાનને અત્યારથી જ હારનો ડર સતાવા લાગ્યો છે. મોંઘવારીની આર્થિક કટોકટીથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તેનો મિત્ર દેશ તુર્કી પણ ઝઝૂમી રહ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ અર્દોગાને 14 મે ચૂંટણીની જાહેરાત કરી છે. તુર્કીમાં સંસદીય ચૂંટણીની સાથે જ રાષ્ટ્રપતિ પદની પણ ચૂંટણી થવાની છે. છેલ્લા 20 વર્ષથી સત્તા ભોગવી રહેલા અર્દોગાને ફરીથી તુર્કીના નેતા તરીકે ચૂંટાઈ આવવાનો ભરોસો વ્યક્ત કર્યો છે, પરંતુ મોંઘવારીથી નાગરિક ત્રસ્ત છે, તેથી અર્દોગાનની ચિંતા વધી ગઈ છે. હારના ડરને પગલે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અનેક યોજનાઓ અર્દોગાન જાહેર કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી પહેલા વીજળીમાં સબસિડી, ન્યૂનતમ વેતન 2 ગણું કરવાની અને પેન્શન વધારવાની પણ જાહેરાત કરી છે. તુર્કીમાં લગભગ 20 લાખ લોકો બહુ જલ્દી રિટાયર થવાના છે. તેવામાં ફુગાવાએ તુર્કીની જનતાની હાલત ખરાબ કરી નાખી છે. લોકોમાં સરકાર વિરુદ્ધ આક્રોશ પ્રવર્તી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ.